नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल विद्यादीप मां आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर आपणे धोरण 3 विषय छे पर्यावरण आसपास, तेमा सेमेस्टर 2 नो पाठ 14 मो, आ पाठ नु नाम छे आपणो खोराक। आ पाठ ना गाला સ્વાધ્યાય પોથી ના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે માહિતી મેળવીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી, વિડિયો લાઈક કરી, શેર કરી અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરી, જેથી મારા દરેક નવા વિડિયો ની નોટિફિકેશન તમારા મોબાઈલ ની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। ધોરણ 3 વિષય પર્યાવરણ તેનો પાઠ 14મો આપણો ખોરાક, તેમાં પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। તેમાં પહેલો પ્રશ્ન છે, વેણુનું કુટુંબ પોતાના કામ કેવી રીતે કરે છે? તો તેમાં આવશે ઓપ્શન ક, બધા જ સાથે મળીને કામ કરે છે। બીજો, નીચેનામાંથી કઈ વસ્તુ વનસ્પતિમાંથી મળે છે? તો તેમાં આવશે ઓપ્શન ડ, હળદર। ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વસ્તુઓ પ્રાણીઓમાંથી મળે છે? તો તેમાં આવશે ઓપ્શન બ, ઊન। ચોથો પ્રશ્ન, રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? તો તેમાં આવશે ઓપ્શન અ, મસાલાનો। પાંચમો, પગની મચકોડ માટે શું કરવામાં આવે છે? ઓપ્શન ક, હળદર અને મીઠાનો લેપ કરાય છે। છઠ્ઠો પ્રશ્ન, લવિંગ કઈ બીમારી માટે ઉપયોગી છે? ઓપ્શન બ, દાંતના દુખાવા માટે। સાતમો પ્રશ્ન, શરદી અને ઉધરસ માટે શું ઉપયોગી નથી? ઓપ્શન ડ, જીરું મીઠું નાખેલી છાશ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। પહેલી ખાલી જગ્યા, રાણીના કુટુંબમાં રસોઈ બનાવવાનું કામ ખાલી જગ્યા કરે છે તો કોણ કરે છે? રાણીના મમ્મી। બીજો પ્રશ્ન, પૂરી તળવા માટેનું તેલ વનસ્પતિમાંથી મળે છે? ત્રીજો, ગાય ભેંસ બકરી આપણને ખોરાક તરીકે દૂધ આપે છે। ચોથી ખાલી જગ્યા, શરીરના સાંધાના વાને મટાડવા માટે મેથીનો ઉપયોગ થાય છે। પાંચમો પ્રશ્ન, નાના બાળકોને પેટમાં ગેસ થઈ જાય તો નાભીની આસપાસ હિંગ પલાળીને લગાડવામાં આવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। પેલું વિધાન છે, ઘરના બધા જ કામ ફક્ત મમ્મીને જ કરવાના હોય છે તો આ વિધાન ખોટું થાય। બીજું, વેણુનું કુટુંબ પરસ્પરના સહયોગથી જીવે છે, આ વિધાન ખરું છે। ત્રીજું, દૂધ એ પ્રાણી જ પદાર્થ છે, તો આ વિધાન ખરું છે, માટે અહીં આપણે સાચાની નિશાની કરવાની છે। ચોથું, કાર્ય કરવાની શક્તિ ફક્ત ફળ ખાવાથી જ પ્રાપ્ત થાય છે, તો આ વિધાન ખોટું છે। પાંચમું, શરદી ઉધરસ મટાડવા માટે લીંબુ શરબત ખૂબ જ ઉપયોગી છે, તો આ વિધાન ખોટું થશે। છઠ્ઠું, કોબી જ એ વનસ્પતિનો પર્ણવાળો ભાગ છે, તો આ વિધાન ખરું થશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, બંધ બેસતા જોડકા રચો, તો તેમાં વિભાગ અ છે, તેનો જવાબ આપણે વિભાગ બ માંથી શોધીને અહીં આપણે ઉત્તરમાં લખવાનો છે। પહેલું છે હળદર, તો તેમાં આવશે નંબર 4 શરદી ઉધરસ। અજમો, તો તેમાં આવશે નંબર 5 પેટનો દુખાવો મટાડે હિંગ, તો તેમાં આવશે 1 ગેસ આફરો। મેથી, તો તેમાં છઠ્ઠો ક્રમ આવશે વાસ આંધાના દર્દ। પાંચમું છે લવિંગ, તો તેમાં આવશે ઓપ્શન બીજું, દાંતનો દુખાવો। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, આપેલા બે કુટુંબના ચિત્ર જુઓ। અહીં બે કુટુંબના ચિત્રો આપેલા છે, વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ, તેના ચિત્રો આપેલા છે। આ બંને કુટુંબના કાર્યો વિશે આપણે લખો, તો વેણુનું કુટુંબ અહીં શું કરી રહ્યું છે? આ ચિત્રો જોઈ અને આપણે તેના જવાબ લખવાના છે। અહીં રાણીનું કુટુંબ આપેલું છે, તો આ ચિત્રો આપેલા છે, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। તો ચાલો જોઈએ, બંને કુટુંબમાં લોકો કેવા પ્રકારના કામ કરે છે? વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ। વેણુનું કુટુંબ, વેણુની મમ્મી રસોઈ બનાવી રહી છે અને પપ્પા કચરો કાઢી રહ્યા છે, જ્યારે રાણીનું કુટુંબ છે, તેમાં રાણીની મમ્મી રસોઈ બનાવી રહી છે। વેણુનું કુટુંબ મમ્મી પપ્પા અને વેણુ સાથે ભોજન લઈ રહ્યા છે, રાણી પોતાના પપ્પા અને ભાઈને ભોજન પીરસી રહી છે। વેણુનું કુટુંબ, તો તેમાં વેણુના મમ્મી અને પપ્પા સમાચાર પત્ર વાંચી રહ્યા છે અને વેણુ સાયકલ ચલાવી રહી છે, જ્યારે રાણીનું કુટુંબ છે, તેમાં રાણી અને તેની મમ્મી કામ કરે છે અને તેના પપ્પા સમાચાર પત્ર વાંચી રહ્યા છે।
त्यार पछी प्रश्न नंबर 6 छे, नीचे केटलीक વાનગીઓ ખાદ્ય વસ્તુઓના નામ આપ્યા છે, થોડા વધારે નામ યાદીમાં ઉમેરો. જે વસ્તુ છોડ વૃક્ષ વનસ્પતિમાંથી મળે છે તેના પર લીલું એટલે કે લીલો રંગ પૂરી અને એક ક્રમ આપવાનો છે અને જે વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે તેના પર લાલ રંગ કરવાનો છે અને બે નંબર આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને કેટલીક વાનગી અને ખાદ્ય વસ્તુના નામ આપ્યા છે અને આપણે થોડાક એમાં ઉમેર્યા છે. તો અહીં પહેલું આપેલું છે મધ. તો આ મધ છે તે શેમાંથી મળે છે? તો મધ છે તે વસ્તુ, આ વસ્તુ છે તે પ્રાણીમાંથી મળે છે. માટે અહીં આપણે બે ક્રમ આપી, આમાં તમારે લાલ રંગ પૂરવાનો છે. મેં અહીં નથી પૂર્યો પણ તમારે પૂરવાનો છે. ત્યાર પછી મકાઈ. તો મકાઈ છે તે શેમાંથી મળે? તો છોડ વૃક્ષ કે વનસ્પતિ એમાંથી મળે છે. માટે આપણે એક ક્રમ આપવાનો છે અને અહીં તમારે લીલો રંગ પૂરવાનો છે. જ્યાં જ્યાં એક લખ્યા છે ત્યાં તમારે લીલો રંગ પૂરવાનો છે અને જ્યાં બે ક્રમ આપ્યા છે ત્યાં તમારે લાલ રંગ પૂરવાનો છે. ક્રમ એક આપેલો છે તે વનસ્પતિ, જે વસ્તુ આપેલી છે તે છોડ વૃક્ષ કે વનસ્પતિ માંથી મળે છે. માટે આપણે અહીં આપણે એક ક્રમ આપ્યો છે અને જે વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે તેમાં આપણે બે ક્રમ આપ્યો છે અને તેમાં તમારે લાલ રંગ પૂરવાનો છે. ચાલો આગળ જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે, તમે જ્યારે બીમાર પડો ત્યારે વનસ્પતિમાંથી મેળવેલી દવા ઔષધિ લો છો જ્યારે? તો પેલું છે ઈજા થાય ત્યારે. તો હળદર વાળું દૂધ પીવો અને ઈજા થયેલ ભાગ પર હળદર લગાવી. બીજું છે પેટમાં દુખાવો હોય ત્યારે તો અજમો ગરમ પાણી સાથે લેવો. ત્રીજું છે શરદી અને ઉધરસ હોય ત્યારે તુલસી અને આદુ તથા મધનો રસ લેવો. ચોથું દાંતનો દુખાવો હોય ત્યારે શેકેલું લવિંગ અથવા લવિંગનું તેલ. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો. પહેલો પ્રશ્ન, તમારા કુટુંબમાં કોણ કોણ રહે છે? તમારા કુટુંબમાં જે સભ્યો રહેતા હોય તે તમારે અહીં લખવાનું છે. મારા કુટુંબમાં હું, પપ્પા, મમ્મી અને મોટી બહેન રહીએ છીએ. બીજો પ્રશ્ન, તમારા ઘરમાં બજારમાંથી શાકભાજી લાવવાનું કામ કોણ કરે છે? અમારા ઘરમાં બજારમાંથી શાકભાજી લાવવાનું કામ મોટે ભાગે મારા પપ્પા કરે છે. ત્રીજો પ્રશ્ન, તમારા ઘરમાં વનસ્પતિમાંથી કઈ કઈ વાનગીઓ બનાવવામાં આવે છે? તો તેના જવાબમાં આવશે, અમારા ઘરમાં રોટલી, શાક, દાળ, ભાત, ઈડલી, ઢોસા, ભજીયા, કચુંબર, પાપડ વગેરે લગભગ બધી જ વાનગીઓ વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. ચોથો પ્રશ્ન, તમારા ઘરમાં પ્રાણીઓમાંથી જે વસ્તુઓ મેળવાય છે તેના નામ લખો. અમારા ઘરમાં ઘી, દૂધ, દહી, છાશ, પનીર વગેરે વસ્તુઓ પ્રાણીજ પદાર્થોમાંથી મેળવાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, ક્યાં સ્વાદની વસ્તુઓ શરીરમાંથી ચિકાસ અને કફ દૂર કરે છે? તુરા સ્વાદની વસ્તુઓ શરીરમાંથી ચિકાસ અને કફ દૂર કરે છે. ઉદાહરણ તરીકે હળદર, અરડુસીના પાન, કેરીની ગોઠલી, સોપારી વગેરે. છઠ્ઠો પ્રશ્ન, સ્વાદ સરખો હોય તેવા બે ખાદ્ય પદાર્થોના નામ આપો. લીંબુ અને આમલીનો સ્વાદ સરખો છે જેમ કે ખાટો. સાતમો પ્રશ્ન, તમને વધુ ગમતા સ્વાદ ક્યાં ક્યાં છે? મને વધુ ગમતા સ્વાદ ગળ્યો અને ખાટો છે. આઠમો પ્રશ્ન, તમારા ગમતા સ્વાદની કઈ કઈ વાનગીઓ તમે ખાઓ છો? મને ગમતા સ્વાદની વસ્તુ શીરો, ગુલાબજાંબુ, દૂધપાક, લીંબુ અને કેરીના અથાણા કઢી વગેરે વાનગીઓ ખાઉં છું. નવમો પ્રશ્ન, તમારા ઘરે રસોઈ માટે ક્યાં ક્યાં મસાલા વપરાય છે? મારા ઘરે રસોઈ માટે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, હિંગ, મેથી, રાઈ, કોકમ જેવા મસાલા વપરાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 આપેલો છે, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. તેમાં પહેલો પ્રશ્ન છે, તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે? જો ના તો કેમ? જવાબમાં આવશે, મારા કુટુંબમાં બધા સભ્યો સાંજે સાથે મળીને જ જમે છે. બીજો પ્રશ્ન, તમે રસોઈ કામમાં કઈ કઈ મદદ કરી શકો છો? મને રસોઈ આવડતી નથી એટલે હું મમ્મીને બધી જ મદદ કરી શકતો નથી, પણ હું તેમને શાક સમારવામાં, દાળ ધોવામાં, શાક ધોવામાં અને રસોઈ પીરસવા વગેરે કામમાં મદદ કરું છું. ત્રીજો પ્રશ્ન, કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ કરતું નથી કેમ? તો તેના જવાબમાં આવશે, હું અને મારા પપ્પા રસોઈ કામમાં મદદ નથી કરતા,
કારણ કે મને રસોઈ બનાવતા આવડતી નથી, જ્યારે મારા પપ્પા ઓફિસ અને ઘરના બીજા કામમાં મદદ કરે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 10 છે, નીચે આપેલી વનસ્પતિનો ઔષધીય વનસ્પતિ અને ગૃહ શોભાની વનસ્પતિમાં વર્ગીકરણ કરો। તો ચાલો જોઈએ આપણે પહેલા ઔષધીય વનસ્પતિ, તો તેમાં આવશે તુલસી, ડમરો, પપૈયું, અજમો અને ગળો। હવે ગૃહ શોભાની વનસ્પતિ, તો તેમાં આવશે ગલગોટો, મનીવેલ, બારમાસી અને રાતરાણી। ત્યાર પછી પ્રશ્ન નંબર 11 છે, દરેક ટોપલા માટે સાચી વસ્તુ પસંદ કરો, જોડવા માટે રેખા દોરો। અહીં ચાર ટોપલા આવેલા છે, ફૂલો, ફળો, પાન, પર્ણો અને છોડના બીજા ભાગ। અને અહીં જે વસ્તુ આપેલી છે, કચનાર ફૂલો, ગાજર, આતુ, કેરી, રાય, ફુલેવર, કેળું, ચણા, પાલક, મૂળો, ફણસ, આમળા, ફણસી, કમળનું પ્રકાંડ, મીઠો લીમડો અને બટેટા। તો આ વસ્તુ છે તે જે ટોપલામાં આવતી હોય તેની સાથે તમારે જોડવાનું છે। માનો કે અહીં આપેલું છે કેરી, તો એ શેમાં આવે, ફળોમાં આવે, માટે અહીં આપણે ફળોના ટોપલા સાથે જોડી દેવાનું। તેવી જ રીતે અહીં પાલક આપેલી છે, તો પાલકના પાન હોય છે, તો તેને પાન એટલે કે પર્ણો એ ટોપલા સાથે જોડી દેવાની। તો આ છે તે તમારે જાતે જોડી દેવાનું છે। ત્યાર પછી પ્રવૃત્તિ છે, તેમાં અન્ય પ્રવૃત્તિ, રસોડામાં વપરાતા પદાર્થોની યાદી નીચે આપી છે, એમાંથી જે પદાર્થોને તમે ઓળખો છો તેની ઉપર તમારે ચોરસ કરવાનું છે, અને જે પદાર્થ અજાણ્યા છે તેની ઉપર તમારે ખોટાની નિશાની કરવાની છે। આ અજાણ્યા પદાર્થો વિશે માહિતી મેળવો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે રસોડામાં વપરાતા પદાર્થો છે તેની યાદી આપી છે, એમાંથી તમે જે ઓળખતા હોય તેના ઉપર ચોરસ કરવાનું છે। હું જે વસ્તુને ઓળખું છું તેના ઉપર મેં ચોરસ કર્યું છે, અને જે પદાર્થ અજાણ્યા છે તેની નીચે મેં ચોકડી કરી છે। તો અહીં જે આ ચોકડી કરેલી નિશાની છે એ પદાર્થ મારા માટે અજાણ્યા છે, તો આ પદાર્થો છે તેની માહિતી તમારે તમારા ઘરના સભ્યો, મમ્મી, દાદી, તેમની પાસેથી મેળવી લેવાની છે। ત્યાર પછી હોટ્સ પ્રકારના પ્રશ્નો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। પહેલું છે, સવારથી શરૂ કરીને રાતે સુઈ જઈએ ત્યાં સુધી આપણા ઘરના બધા જ સભ્યોની સંભાળ રાખનાર આપણા કુટુંબમાંથી કોણ હોઈ શકે? તો તેમાં આવશે ઓપ્શન ડ, મમ્મી। નીચેનામાંથી કઈ વાનગી પ્રાણીમાંથી મળતા પદાર્થમાંથી બનાવેલ છે? તો તેમાં આવશે ઓપ્શન બ, બાસુંદી। ત્રીજું, આપણા દરેકના ઘરમાં કઈ ઔષધીય વનસ્પતિ કુંડામાં વાવેલી જોવા મળે છે? તો તેમાં આવશે ઓપ્શન ક, તુલસી। ચોથો પ્રશ્ન, કઈ ઔષધીય વનસ્પતિના પાનના રસથી કાનની પીડા મટી જાય છે? તો તેમાં આવશે ઓપ્શન અ, ડમરો। પાંચમું છે, નીચેનામાંથી કયો પદાર્થ વનસ્પતિ તેમજ પ્રાણીજ પદાર્થ નથી? તો તેમાં આવશે ઓપ્શન ડ, મીઠું। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 14મો આપણો ખોરાક, આ પાઠના ગાલાસ્વાથી પોથીના દરેક પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે। આગળના પાઠના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 15ની અંદર, ત્યાં સુધી આવજો।